नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 8 भारतना राज्य बंधारणनु घड़तर अने लक्षणों जेमा आजे आपणे भाग 2 जोवानो छे। भाग 2 मा भाग 1 मा आपणे बंधारणनो अर्थ अने बंधारण घड़तरनी जे प्रक्रिया हती एना विषे अभ्यास कर्यो हतो। तो बंधारणनो अर्थ के कोईपण देशनुं शासन व्यवस्थित रीते चलावा माटे घड़वामां आवेला नियमोना लिखित स्वरूपना व्यवस्थित संग्रहने बंधारण कहेवामां आवे छे। हवे आ आपणुं बंधारण ए विश्वनुं सौथी लांबो विस्तृत विशद अने लिखित स्वरूपनुं बंधारण छे। કે વિશ્વના દેશોમાં લોકશાહી દેશોનું જે બંધારણ છે એમાં ભારતનું બંધારણ એ સૌથી લાંબું લેખિત સ્વરૂપનું બંધારણ છે। હવે બંધારણ એ આપણો જે બંધારણને આધારે કાયદાઓ ઘડવામાં આવે છે એટલે બંધારણ એ કાયદાથી સર્વોપરી ગણવામાં આવે છે। કે બદલાતી જતી પરિસ્થિતિ, લોકોની જરૂરિયાતો, ઈચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેને ધ્યાનમાં રાખી અને બંધારણમાં અમુક ફેરફારો, એના જે નિયમો છે એમાં પણ ફેરફારો કરવામાં આવે છે, જેને લીધે બંધારણને મૂળભૂત જીવંત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે। કે બંધારણના નિયમોને અધીન રહીને જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે, કાયદાઓના ઘડતર માટે બંધારણ એ ખૂબ જ ઉપયોગી છે। પણ જે કાયદાઓનું ઘડતર કરવામાં આવ્યું છે એ કાયદાઓ બંધારણના નિયમો સાથે સુસંગત હોવા જોઈએ, એટલે કે બંધારણના નિયમોને આધારે જ કાયદાઓનું ઘડતર કરવું જોઈએ। હવે બંધારણના ઘડતરની પ્રક્રિયા કે 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન, બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનના 3 સભ્યોનું બનેલું આ કેબિનેટ મિશન એ ભારત મોકલવામાં આવે છે અને કેબિનેટ મિશને રજૂ કરેલી યોજનાઓ મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવે છે। તો આ બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 હતી। હવે બંધારણ સભામાં વિવિધ જાતિ, કોમ, વિવિધ લિંગ, વિવિધ ભૌગોલિક પ્રદેશો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને કેટલાક વિશિષ્ટ બાબતમાં પોતે વિશેષ જ્ઞાન ધરાવતા એવા તજજ્ઞ વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। હવે આ બંધારણ સભાની સભ્ય સંખ્યા 389 હતી। એમાં બંધારણ સભાના મહત્ત્વના સભ્યોમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, ફ્રેન્ક એન્થની, ગોપાલ સ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ વગેરે જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। એની સાથે સાથે મહિલા સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પણ રચના કરવામાં આવી હતી। હવે આ બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાએ એની કામગીરી શરૂ કરી। હવે આ ભગીરથ કાર્ય એટલે કે બંધારણના ઘડતરનું કાર્ય પૂરું કરવા માટે કુલ 166 બેઠકો યોજવામાં આવી અને આ કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી। એટલે કે બંધારણના ઘડતરની પ્રક્રિયા એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલી હતી અને એ સમય દરમિયાન કુલ 166 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। બંધારણ સભામાં પ્રથમ તો 395 અનુચ્છેદો અને 8 પરિષ્ટો હતા, પરંતુ પછીથી તેમાં સુધારા વધારા થતા 461 અનુચ્છેદો અને 12 પરિષ્ટો થયા। હવે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બંધારણ સભાએ બંધારણની દરેક જોગવાઈઓની વ્યાપક પ્રમાણમાં ચર્ચા વિચારણા કરી
અને 29 નવેમ્બર 1949ના રોજ આપણું ભારતીય બંધારણ પસાર કર્યું. ઘડતરની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? બંધારણના ઘડતરની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? તો 9 ડિસેમ્બર 1946માં. અને બંધારણના ક્યારે પસાર કરવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું. પરંતુ આપણું ભારતીય બંધારણ એ 26 જાન્યુઆરી 1950ના દિવસથી અમલમાં મૂકવામાં આવ્યું અને આ દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. હવે 26મી જાન્યુઆરીનો દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો એ પણ મેં તમને સમજાવ્યું હતું કે લાહોરમાં રાવી નદીને કિનારે કે આપણા જે નેતાઓ હતા એમણે કે આઝાદી માટેની પ્રતિજ્ઞા લીધી હતી, એટલે 26 જાન્યુઆરી 1930ના રોજ લાહોરમાં રાવી નદીને કિનારે એમણે તિરંગો ફરકાવી અને સ્વતંત્રતાના શપથ લીધા હતા. પરંતુ આપણને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી, જેને લીધે આપણો સ્વતંત્રતા દિન થયો 15 ઓગસ્ટ 1947. પણ 1930 થી 1947 સુધી જે આ 26 જાન્યુઆરીના દિવસને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવતો હતો એ દિવસને ઇતિહાસમાં યાદગાર બનાવવા માટે આપણું ભારતીય બંધારણ એ 26 જાન્યુઆરી 1950ના રોજ પસાર કરવામાં આવ્યું અને આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે આપણે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે સમગ્ર દેશમાં આપણે ઉજવીએ છીએ. આપણા ભારતના બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, યુએસએ વગેરે જેવા લોકશાહી દેશોના કેટલાક વિશિષ્ટ લક્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણા ભારતીય બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો, હકો, એના પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ચૂંટણી પ્રક્રિયા કે ચૂંટણી પ્રક્રિયાની જે વિવિધ કામગીરી છે આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે જોઈશું આમુખ, કે આમુખ એ બંધારણનો આત્મા છે. આપણા ભારતીય બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે અને સમગ્ર બંધારણનું હાર્દ એટલે કે જે એનો અંશ કે જેની જે સાર કહીએ છીએ એ આમુખની અંદર જોવા મળે છે, જેને લીધે સમગ્ર બંધારણનો હાર્દ એ આમુખમાં જોવા મળે છે, જેને લીધે આ આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. ભારતીય બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 57 ઉપર આમુખનું મહત્ત્વ દર્શાવતું એક કોષ્ટક આપેલું છે, એ તમે ધ્યાનથી જોઈ લેજો કે જેમાં આપવામાં આવેલું છે કે અમે ભારતના નાગરિકો કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સંસ્થાપિત કરવાનો અને સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે એની સાથે સાથે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મની ઉપાસના વગેરેની સ્વતંત્રતા મળી રહે, તેમજ એની સાથે સાથે દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને એની સાથે સાથે કે દરેક વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ બને તેવી બંધુતા વિકસાવવાનો અમે સંકલ્પ કરીએ છીએ અને 26 નવેમ્બર 1949 માર્ક્સર્સ સાતમના દિવસે અમે આ અમારું બંધારણ પોતાની જાતને સમર્પિત કરીએ છીએ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ કોષ્ટકની અંદર. તો પહેલો જ શબ્દ છે સાર્વભૌમ. આ સાર્વભૌમ એટલે શું? તો ભારત એક સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, કે ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વ સ્વીકાર્યું છે. ભારતની પ્રજાની ઈચ્છા એ જ સર્વોપરિ ગણવામાં આવે છે. ભારતીય પ્રજાની ઈચ્છાને સર્વોપરિ ગણવામાં આવે છે, જેને લીધે એને સાર્વભૌમ કહેવામાં આવ્યું છે, કે દેશના આંતરિક કે બાહ્ય જે તે નીતિ ઘડતરમાં પ્રજા પોતે સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોય છે, એટલે કે પ્રજાનો મત લેવામાં આવતો હોય છે. ભારતના રાજ્ય વહીવટમાં અંતિમ જે સત્તા છે એ પ્રજાના હાથમાં રહેલી છે. પ્રજા ચૂંટણી પ્રક્રિયા દ્વારા સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે અને નવી સરકાર પણ રચી શકે છે, જેને લીધે સાર્વભૌમ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. એના પછી છે સમાજવાદી, કે સમાજવાદી એ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ જે સાધનો છે એ રાજ્ય માલિકીના હોય છે.
તેમાં ઉત્પાદનના જે વહેંચણી કરવાની હોય છે એ વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો દ્વારા સંભાળવામાં આવે છે અને સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં જોવા મળતી જે ગરીબી છે, બેકારી છે, ભાવ વધારો છે, નિરક્ષરતા છે વગેરે જેવા પરિબળો કે જે દૂષણો છે એને અંકુશમાં રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. એની સાથે સાથે દેશમાં ગરીબ અને શ્રીમંત વર્ગ વચ્ચેનો જે તફાવત છે એને નાબૂદ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવેલા છે, જેને લીધે સમાજવાદી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના પછી બિનસાંપ્રદાયિક. આપણે જાણીએ છીએ કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, એટલે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. ભારતને પોતાનો કોઈ, ભારત દેશને પોતાનો કોઈ આગવો ધર્મ નથી, એટલે કે બધા જ ધર્મોને આપણું ભારતીય બંધારણ સમાન ગણે છે અને કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા આપવામાં આવી નથી. એટલે કે સર્વ ધર્મ સમભાવની ભાવનાને વરેલો આપણો દેશ છે, સર્વ ધર્મ સમદૃષ્ટિને વરેલો આપણો દેશ છે, જેને લીધે બિનસાંપ્રદાયિક શબ્દનો ઉલ્લેખ થયેલો છે. એના પછી લોકશાહી, એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ. આ લોકશાહી શબ્દ એ મૂળ ગ્રીક શબ્દ કે ડોમન એના પરથી ઉતરી આવેલો છે. હવે આ કાર્ટોસ એટલે સત્તા અને ડેમોન્સ એટલે લોકો કે લોકોની સત્તા, કે યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતને આધારે અને લોકહિતને ધ્યાનમાં રાખી અને રાજ્યનો વહીવટ ચલાવે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી એ જવાબદાર રાજ્યતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો શબ્દ છે કે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે કે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં. અહીંયા પ્રજાનું શાસન એટલે કે આપણા દેશમાં જે લોકશાહી શાસન પ્રણાલી છે અને જેને લીધે પ્રજાસત્તાક શબ્દ ઉતરી આવ્યો છે, એટલે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજવામાં આવે છે, એટલે કે જે તે સત્તા કે જે શાસન છે એ વંશ પરંપરાગત નથી, પ્રજાનું શાસન છે અને પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે અને એ પણ 5 વર્ષ માટે. જો 5 વર્ષ દરમિયાન એમણે જો સારા કાર્યો કર્યા હશે અને પ્રજાની જરૂરિયાતો સંતોષી હશે, પ્રજાને સંતોષ હશે, તો એ ફરીના 5 વર્ષો માટે ચૂંટાઈને આવી શકે છે. એટલે કે પ્રજાસત્તાક દેશમાં રાજ્ય વહીવટની અંતિમ સત્તા એ લોકોના હાથમાં રહેલી છે, જેને લીધે પ્રજાસત્તાક શબ્દનો ઉલ્લેખ થયેલો છે. એવી જ રીતે દરેક નાગરિકમાં સામાજિક, આર્થિક અને રાજકીય, દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને ન્યાય, રાજકીય ન્યાય મળી રહે એની સાથે સાથે વિચાર, અભિવ્યક્તિ અને માન્યતા અને ધર્મની ઉપાસના વગેરેની પણ સ્વતંત્રતા મળી રહે એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે. દરેક વ્યક્તિને સમાન દરજ્જો અને સમાન તક પ્રાપ્ત થાય, એવી સમાનતા પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્નો કરવામાં આવેલા છે. દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ બને તેવા પણ એવી બંધુતા વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આ હતું આપણા આમુખનું હાર્દ, કે આપણા બંધારણના આમુખની અંદર જે વિશેષ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે તે. હવે 1976ના 42માં સુધારાથી આમુખમાં સાર્વભૌમ એટલે એના વિશે આપણે સમજ્યા. સાર્વભૌમ અને ત્યારબાદ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કે આપણે જે આગળના પેજ નંબર 57 ઉપર જે સમાજવાદી છે, સાર્વભૌમ છે, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા વગેરે જેવા જે શબ્દો જોયા છે એ બંધારણમાં 1976માં કરવામાં આવેલા 42માં બંધારણીય સુધારાથી આ વિવિધ વિશેષ શબ્દોનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમુખ બંધારણનો મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે.
આમ આમુખ બંધારણના ઉદ્દેશ્ય થકી ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા માટે તેમજ ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવાનું ઈચ્છે છે એવું આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય પણ અહીંયા મળે છે કે આટલા મોટા વિશાળ દેશની અંદર જુદા જુદા ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા ધરાવતા લોકો વસે છે, તો તમામને અનુરૂપ એવું બંધારણ ઘડીને આપણા બંધારણના ઘડવૈયાઓએ એક વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના પછી છે આમુખનું મહત્ત્વ, કે આમુખ એ બંધારણનો આત્મા છે. હવે કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરેપૂરી રીતે સમજવા માટે અને એના અર્થઘટન માટે આમુખ આપણને માર્ગદર્શન આપે છે કે આમુખ એ બંધારણનો આત્મા છે. કાયદાઓનું ઘડતર એ બંધારણમાં જે સમાવિષ્ટ નિયમો છે એને આધારે કરવામાં આવે છે. એટલે કે કોઈપણ કાયદાના ઘડતરમાં તેવી જ રીતે કાયદાને પૂરેપૂરી રીતે સમજવા માટે, અર્થઘટન મેળવવા માટે અને માર્ગદર્શન મેળવવા માટે આ આમુખે આપણને ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ કાયદાનો હેતુ અને તથા તેના આદર્શો કે કાયદો ઘડવા માટે પાછળ સંસદની સુનીતિ છે એ જાણવામાં પણ આપણને આમુખ ખૂબ જ મદદરૂપ થાય છે. કયા પ્રકારના મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવ્યો છે તેનો નિર્દેશ પણ આપણને આમુખ દ્વારા થાય છે. વિવિધ કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે, પરંતુ કયા પ્રકારની મુશ્કેલી કે સમસ્યાના નિવારણ માટે કાયદો ઘડવામાં આવેલો છે એ આપણને આમુખ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આમ આમુખ એ બંધારણનો અર્થ છે કે વિદ્યાર્થી મિત્રો, તમારા સ્વાધ્યાયમાં કારણો આપેલા છે, એ કારણોમાં જોયું આપણે એક કારણ આપેલું છે કે વિધાન સમજાવો આમુખ એ બંધારણનો અર્ક છે, તો આમુખ એ બંધારણનો આત્મા છે. એની સાથે સાથે એનું મહત્ત્વ સવિશેષ છે. કોઈપણ કાયદાનું ઘડતર કરવા માટે તેમજ તેને સંપૂર્ણ રીતે સમજવા માટે અને કાયદાનું અર્થઘટન કરવા માટે આમુખ આપણને મદદરૂપ થાય છે. કોઈપણ કાયદાનો હેતુ તથા તેના કોઈપણ કાયદાનો હેતુ તેના આદર્શો કે કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવા માટે પણ આપણને આમુખ ઉપયોગી છે. એવી જ રીતે કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે કાયદો ઘડવામાં આવ્યો છે એ પણ આપણને આમુખ ઉપરથી સ્પષ્ટ થાય છે, જેને લીધે આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. કાયદાની કોઈ કલમમાં જો વિસંવાદિતતા અથવા તો અસ્પષ્ટતા કે ઊભી થાય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય તો આ આમુખ કાયદાની કલમને સમજવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે મદદરૂપ બને છે, જેને લીધે આમુખમાં બંધારણની જોગવાઈઓને સમજવા માટે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. અને આ પણ કારણ સ્વાધ્યાયમાં આપેલું છે કે આમુખ એ આપણને બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. તો શા માટે? તો કાયદાની કોઈપણ કલમમાં કે વિગતોમાં અસ્પષ્ટતા કે અસંવાદિતતા વિસંવાદિતતા ઊભી થાય ત્યારે, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે, અથવા તો અમુક કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં આ આમુખ આપણને મદદરૂપ થાય છે, જેને લીધે આમુખ એ બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. આમ આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો સરવાળો અથવા તો ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતું પીઠબળ પણ ગણવામાં આવે છે. આમુખના આધારસ્તંભો કે આમુખના વિવિધ આધારસ્તંભો છે, એમાં ભારતીય બંધારણમાં આમુખમાં વ્યક્ત થયેલા જે આધારો છે એમાં એમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ધારાસભા, સંસદ, ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના અને કાર્ય વગેરે એ ભારતને જે લોકશાહી રાજ્ય તરીકે જાહેર કરે છે. કે ભારતના બંધારણમાં આમુખમાં વ્યક્ત કરવામાં આવેલા આધારો જેવા કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે, વગેરે જેવા એના આધારસ્તંભો છે, જેમાંથી લોકશાહી વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. કે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. કે લોકશાહી શબ્દ એ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને
कार्टोस एटले के सत्तामांथी उतरी आवेलो छे, एटले के सत्ता अमुक व्यक्तिओना हाथमां निरंकुश रीते स्थापित थयेली नथी, परंतु लोकोना हाथमां छे। એટલે કે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકોમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા હોય છે। ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ ઉપર ઊભી રહેલી છે કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી કારોબારી પ્રધાનમંડળને જવાબદાર હોય છે, કારોબારીને અબાધિત સત્તાઓ આપવામાં આવેલી નથી, તેની ચોક્કસ સમયમર્યાદા સુધી જ એ સત્તાનું સુકાન એને સોંપવામાં આવે છે। તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટે છે। આમ લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, એટલે કે લોકશાહીમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ ઉપર સ્વીકારવામાં આવેલું છે। કોઈ ચોક્કસ વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે સત્તા સોંપવામાં આવેલી નથી, પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સત્તાનું સુકાન આગળ વધારવામાં આવતું હોય છે। તો લોકશાહી વિશેની આગળની ચર્ચા હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું।